साबरकांठा જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ જનસેવા કેન્દ્રમાં લોકોની ભીડ જોતા કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થયો છે। साबरकांठा જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ જનસેવા કેન્દ્રમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોની ભારે ભીડ જોવા મળી હતી। લોકડાઉન બાદ જનસેવા કેન્દ્ર ખુલતા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આવકના દાખલાના કામ અર્થે આવતા લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। લાઈનોમાં ઊભેલા અરજદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો તથા કોરોનાની ગાઈડલાઈનનો પણ સરેઆમ ભંગ થઈ રહ્યો છે। સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાની કેટલીક સરકારી શાળાઓમાં કોવિડ 19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાની જાણ જાગૃત નાગરિકે શિક્ષણ વિભાગમાં કરતા હડકંપ મચી ગયો છે। જય ભારત સાથે ઉપરોક્ત વિષય અનુસંધાને સાહેબને જણાવવાનું કે હાલ કોવિડ 19ને કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ છે। ગત વર્ષ 2020-21માં શેરી શિક્ષણનો પરિપત્ર હતો, પણ ચાલુ વર્ષે 2021-22માં ઘરે ઘરે જઈને કે શાળામાં પ્રત્યક્ષ બોલાવીને શિક્ષણ કાર્યની છૂટ ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ નથી એવું અમારા ધ્યાન પર આવેલ છે। તેમ છતાં સાબરકાંઠા જિલ્લામાં આવેલ કેટલીક સરકારી શાળાઓ દ્વારા સરકારની SOPનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે અને શાળામાં પ્રત્યક્ષ બાળકોને બોલાવીને શિક્ષણ આપવામાં આવે છે, જેનો સીધો કે આડકતરો ઈરાદો ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓને કોઈ પણ ભોગે સરકારી શાળાઓ તરફ વાળવાનો છે। અમે કોઈ સ્કૂલો સાથે હરીફાઈ કરવા ઈચ્છતા નથી, પરંતુ બાળકોના આરોગ્ય સાથે થઈ રહેલા ચેડા અસહ્ય બાબત છે। શેરી શિક્ષણની છૂટ માત્ર અંતરિયાળ વિસ્તાર કે જ્યાં નેટવર્કની સમસ્યાઓ હોય અને વાલી પાસે મોબાઈલની વ્યવસ્થા ન હોય એ માટે કરવામાં આવેલ હતી, પરંતુ સરેઆમ એવું ઉલ્લંઘન થઈ રહ્યું હોય એવા વિડીયો પણ અમારી પાસે તથા મીડિયા પાસે આવેલ છે। આપને જણાવવાનું કે સૌપ્રથમ તો બાળકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવામાં આવે, જ્યારે કોવિડ 19ની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ હોય ત્યારે માસ્ક પહેર્યા વગર બાળકોને ભેગા કરી અંગત સ્વાર્થને સાધવા આવું શિક્ષણ કાર્ય આપવું એ નિંદનીય છે, તો આ બાબતે ખાતરી કરી કાર્યવાહી કરવા અમારી આપને નમ્ર અપીલ છે। જો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપને એવું લાગતું હોય કે કોરોના હવે પરેશાન નહીં કરે અને બાળકોને પ્રત્યક્ષ બોલાવીને શિક્ષણ કાર્ય કરી શકાય તેમ હોય, તો સરકારી શાળાઓની જેમ સાબરકાંઠા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની પણ આપને વિનંતી છે કે અમારી સંસ્થાઓમાં બાળકોને પ્રત્યક્ષ બોલાવવાની મંજૂરી આપશો। સુરેશ હોય સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ GMERS જનરલ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગ દ્વારા કોરોનાની બીજી લહેરમાં 1600 કોવિડ એક્સરે અને 1000 કોવિડ સીટી સ્કેનના રિપોર્ટ કરવામાં આવ્યા છે। GMERS જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે રેડિયોલોજી વિભાગ કોવિડ 19ના રિપોર્ટ માટે સીટી સ્કેનની સુવિધા પણ ઉપલબ્ધ છે, તેમજ કોરોના એક્સરે મશીનની પણ સુવિધા ઉપલબ્ધ છે। કોરોનાની બીજી લહેરમાં 1600 કોવિડ એક્સરે અને 1000 કોવિડ સીટી સ્કેનના રિપોર્ટ થયા છે। GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં રેડિયોલોજી વિભાગના સ્ટાફ દ્વારા કોરોનામાં સતત રાત દિવસ કામગીરી કરીને સીટી સ્કેનના 6372 તથા 27728 એક્સરે પાડવામાં આવ્યા છે। રેડિયોલોજી વિભાગના વડા, એક્સરે ટેકનિશિયન, સીટી ટેકનિશિયન, સફાઈ કર્મચારીઓ તથા ડેટા ઓપરેટરની ટીમે સતત કાર્યરત રહીને કામગીરી બજાવી છે। આ માટે GMERS જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર આશીષ કાટરકર તથા ડીન ડોક્ટર રાજીવ દેવેશ્વરે સરનો કાર્ય કરવામાં સફળતા મેળવી છે, સંપૂર્ણ સકારાત્મક સહકાર મળેલ છે। રેડિયોલોજી વિભાગ દ્વારા હોસ્પિટલની ફીવર ઓપીડીમાં આવતા તમામ દર્દીઓના કોરોના માટે સીટી સ્કેન અને એક્સરેની કામગીરી કરવામાં આવી છે। GMERS જનરલ હોસ્પિટલ ખાતે મ્યુકર માઇકોસિસના શંકાસ્પદ દર્દીઓના ફંગસની તપાસ માટે રેડિયોલોજી વિભાગમાં સીટી સ્કેન કરવામાં આવ્યો છે। સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર।